નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે બંગાળની ખાડીમાં સિસ્ટમ અત્યારે બની રહી છે અને સાથે જ મોન્સૂન ટ્રફ છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જેના કારણે ફરીથી ગુજરાતમાં વરસાદ આવશે અતિથી અતિભારે વરસાદ ક્યારે પડી શકે છે અને અત્યારે કેમ વરસાદ ધીરે થઈ ગયો છે એની આખી વાત કરવી છે પહેલાં તમને અહીંયા દેખાતું હશે આખો ટ્રફ છે રાજસ્થાન તરફથી એ જ્યારે પસાર થાય છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં એની અસર જોવા મળે છે

ટ્રફ જે છે છે એ પસાર થઈ અને ટ્રફને કારણે ગુજરાતના ઉત્તરના ભાગોમાં એટલે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે આ રેડ કલર તમને જે દેખાતો હશે એ ભારે વરસાદ લઈને આવશે એટલે દસ તારીખે રાત સુધીમાં ગુજરાતના મધ્ય અને ઉત્તરના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે વરસાદનો આ નવો રાઉન્ડ છે એના સિવાય હવામાન નિષ્ણાતનું માનવું છે કે બંગાળની ખાડીમાં હવે એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે સક્રિય થઈ રહ્યું છે લો પ્રેશર હવે તો લો પ્રેશર સક્રિય થાય એના પછી એક લાંબો સમય જાય લો પ્રેશર સક્રિય થયા પછી એ જે છે આગળ વધે આગળ વધે પછી મધ્યપ્રદેશ તરફ વધે અને મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં આવતા એની બહુ જ વાર લાગે એટલે અત્યારે તો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે દસ તારીખે એટલે કાલે ભારે વરસાદ પડી શકે છે મોન્સૂન ટ્રફ છે એ આગળ વધી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સતત કેટલાય દિવસથી વરસાદ પડી રહ્યો છે અને એનું કારણ પણ એ જ છે કે જે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે ટ્રફ પસાર થતો હોય છે એ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે આ બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં સારો વરસાદ દસ તારીખે પડે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે પણ તેર ચૌદ તારીખ સુધીની આસપાસની સ્થિતિ જોઈએ ગુજરાતની તો સામાન્ય છૂટોછવાયો મધ્યમ વરસાદ પડશે અતિથી અતિ ભારે વરસાદની સંભાવના અત્યારે ક્યાંય નથી દેખાઈ રહી હવામાન વિભાગ શું કહે છે હવામાન વિભાગની જે વેબસાઇટ હોય છે એ જે સેટેલાઇટ મેપ મૂકે છે સેટેલાઇટ મેપ ઘણું બધું કહી દે છે એટલે આ સેટેલાઇટ મેપ જોઈએ આપણને તો આપણને જે આ કલર દેખાતો હશે એ અલગ અલગ ટ્રોફ છે અને અલગ અલગ રીતના એ જે ભેજવાળા પવનો છે અને ભેજવાળા જે વાદળ છે આગળ લઈને આવે છે એટલે અહીંયા અત્યારે તમને આ બાજુ એક દેખાતું હશે રાજસ્થાન તરફ અને એક આ બાજુ મધ્યપ્રદેશ તરફ એક તરફ દેખાતું હશે એ ધીરે ધીરે આગળ વધશે અને ભેજવાળા પવનો ભારે પવનો અને ભેજવાળા વાદળો ગુજરાત તરફ ખેંચીને લાવશે જેના કારણે ગુજરાતમાં વરસાદ સારો પડશે પણ એટલો સારો નહીં પડે જે આગાહી આપણે આમ પહેલાં કરતા હતા કે અતિથી ભારે પડવાનો છે વધારે વરસાદ પડવાનો છે એ સ્થિતિ નથી આવવાની સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ હવામાન વિભાગ ડિસ્ટ્રિક્ટ પણ એક જે કહેવાય કે ફોરકાસ્ટ કરે છે એ જોઈએ કારણ કે એમાં જિલ્લા પ્રમાણે આપણને પાંચ દિવસની આગાહી હવામાન વિભાગ કહે છે તો લાઇટ ટુ મોડરેટ રેન છે ગ્રીન કલર સૂચવે કે સામાન્ય મધ્યમ વરસાદ પડશે અને થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ સામાન્ય હશે એટલે ગાજવીજ પણ જે છે સામાન્ય હશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર આ બધા જ વિસ્તારોમાં આઠ તારીખથી લઈને તેર તારીખ તમે જુઓ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે મધ્યમ વરસાદની સંભાવના છે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ આ બધા જ વિસ્તારોમાં પણ સામાન્ય લાઇટ રેન છે મધ્યમ વરસાદની સંભાવના છે બાર તારીખ સુધી મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે અતિભારે વરસાદ આમાં નથી બતાવી રહ્યા ડાંગ નવસારીમાં પણ ભારે વરસાદ નથી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે જોકે સૌરાષ્ટ્રમાં તો વરસાદ વેકેશન પર જતો રહ્યો એવી રીતના અગિયાર ને બાર તારીખે ડ્રાય એટલે તડકો આવશે એ દિવસે તો જામનગરમાં પણ એવી સ્થિતિ છે બાર તારીખે કોઈ જ વરસાદની સંભાવના નથી એકદમ ડ્રાય વેધર રહેવાનું છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં બાર તારીખ સુધી કોઈ જ સંભાવના નથી વરસાદની બોટાદ કચ્છ દીવમાં પણ ક્યાંય સંભાવના નથી વરસાદની એટલે આખા ગુજરાતમાં બાર તારીખ સુધી સામાન્ય મધ્યમ વરસાદ રહેવાની સંભાવના હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે જોકે પરેશભાઈ ગોસ્વામી જે છે હવામાન નિષ્ણાત એમણે તો એ પણ આગાહી કરી છે કે બનાસકાંઠામાં સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે બાર તારીખ પછી એક નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો હવામાન નિષ્ણાંત પરેશભાઈની આગાહી શું કહે છે સિસ્ટમ છે કેટલી મજબૂત છે કયા દિવસ દિવસે કયા જિલ્લામાં વરસાદ પડશે એ વિસ્તારથી સાંભળો આમ જોવા જઈએ તો આપણે મોટા ભાગના વિસ્તારો ની અંદર અત્યારે વરાત નો માહોલ છે એકલ તો સેન્ટરની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા હશે મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે તડકા જેવું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળ ખુલ્લા થઈ રહ્યા છે એ વચ્ચે બંગાળની ખાડીની અંદર એક યુએસસી તૈયાર થઈ છે એ અત્યારે ધીમે ધીમે આગળ વધી રહી છે યુએસસી એટલે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે જેને કારણે આવતીકાલે નવ તારીખથી લઈ અને અગિયાર ઓગસ્ટ એટલે નવ દસ અને અગિયાર ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે જોકે આ વરસાદનું જોર છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી આ તમામ જિલ્લા છે એ જિલ્લાઓની અંદર પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો સંભવ છે એ સાથે જે મધ્ય ગુજરાતના બીજા ભાગો છે અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ બરોડા અને વિરમગામ સહિતના વિસ્તારો આ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં પણ હળવાથી સામાન્ય વરસાદ નોંધાશે લગભગ મધ્ય ગુજરાતના અમદાવાદ આસપાસના જે તમામ સેન્ટરો છે જેમાં બરોડા હોય કે આણંદ નડિયાદ હોય આ તમામ વિસ્તારોની અંદર એક ઇંચ આસપાસનો વરસાદ નોંધાય અથવા એક બે સેન્ટરની અંદર એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લા છે આ ચાર જિલ્લાની અંદર એકંદરે વરસાદનું પ્રમાણ સારું રહેશે મધ્યમથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાશે એટલે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા

ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે જે ભારે ઝાપટાઓ હશે તો કચ્છની અંદર જે રાપર તાલુકો છે એમાં સામાન્ય કરતા ભારે ઝાપટાઓ અને સારો વરસાદ કદાચ જોવા મળી શકે છે બાકી ઓલ ઓવર કચ્છની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટાં કે રેડા પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ માનતા નથી અમે અત્યારે